નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ચક્રવ્યૂહમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને એટલા માટે જે અવસર છે, આપણા શહેરના જે વર્તમાન ધારાસભ્યો છે તેમણે છેલ્લા 5 વર્ષમાં આપણે માટે, આપણા શહેર માટે, આપણા મત વિસ્તારને માટે શું કામગીરી કરી. મારી સાથે ઉપસ્થિત છે સુરત શહેર પશ્ચિમ મત વિભાગના ધારાસભ્ય શ્રી કિશોરભાઈ વાકાવાળા, જેઓ સ્વાભાવિક રીતે જ હવે પછીની ટર્મ માટે પણ તેઓ દાવેદાર છે સુરત પશ્ચિમ માટે તેમ કહી શકાય. જોકે એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર કોઈ પણ પ્રકારના નિર્ણયો લઈ શકાયા નથી. વધુ એક વખત પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને તેમાં દિવાળી પછી જ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે અથવા તો પેનલો બનાવવામાં આવશે. એટલે આપણે કિશોરભાઈ એ ચર્ચામાં નહીં પડીએ અને સીધી વાત કરીશું તમારી કામગીરીની. આ 5 વર્ષ દરમિયાન સ્વાભાવિક રીતે પ્રજાને એવી અપેક્ષા હોય કે તમે પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવો. કેટલાક પ્રશ્નો એવા છે કે જે સત્વરે નિકાલ ન આવતા હોય તો તેને વિધાનસભાની અંદર ઉઠાવો અને એ ઉઠાવ્યા બાદ તેનો નિકાલ આવે એવું પણ બની શકે, અથવા તો વ્યક્તિગત રજૂઆતો કરીને પણ લોકોના પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવો. અપેક્ષામાં તમે કેટલા વધુ સાબિત થયા છો કે નહીં તે જાણવાની આપણે કોશિશ કરીશું. કયા પ્રાણ પ્રશ્નોની રજૂઆત તમે સક્ષમ રીતે ગુજરાત વિધાનસભામાં સુરત પશ્ચિમ મત વિસ્તાર માટે અને સુરત શહેર માટે કરી, તે મારો પહેલો પ્રશ્ન. દર્શક મિત્રો, નિખિલભાઈએ જે પ્રશ્ન કર્યો છે અને હું આપને એટલું જ કહેવા માગીશ નિખિલભાઈ, કે વિધાનસભામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે આ પ્રશ્નો વિધાનસભામાં નહીં ઉઠાવવાના હોય, પરંતુ એને કેવી રીતે કાર્યાન્વિત કરવા તેને માટેના અમલમાં મૂકવા માટેનું કામ કરવું પડશે. સુરત શહેર પશ્ચિમ વિભાગનો મુખ્ય પ્રશ્ન જે કહી શકાય હું માનું છું એ એક GB અને બીજું રેલના પાણીનો સવાલ. સૌ કોઈ જાણે છે કે પહેલાં પાવર છેક વળી આવતી હતો, રાંધે સુધી આવતા આવતા એ એટલો બધો ક્ષીણ થઈ જતો હતો, લાંબી લાંબી લાઈનો ખેતરોમાંથી લાઈનો આવે જેને કારણે લાઈન તૂટી જાય, બ્રેકડાઉન થાય તો સાયકલ પર અથવા આપણે તેને શોધતા શોધતા લગભગ 1-2 દિવસ તો થાય. ચોમાસું આવે તો ઘણા પ્રશ્નો પછી થતા અને મને જણાવતા આનંદ થાય છે કે નવું સબસ્ટેશન જાંગીપુરામાં ચાલુ કરવા માટે આપણે રજૂઆત કરી અને ચાલુ થઈ ગયું અને પ્રશ્નો હલ થયા. દર્શક મિત્રો, ટૂંકમાં કિશોરભાઈ વાકાવાલાનું કહેવું એમ છે કે તેમનો જે પ્રાણ પ્રશ્ન છે પશ્ચિમ મત વિસ્તારનો, તેનો GEBનો જે પ્રશ્ન છે તે પ્રશ્નને સંપૂર્ણ રીતે નહીં પરંતુ મહદઅંશે સફળ કરવામાં તેઓ સફળ નીવડ્યા છે તેવું તેમનું કહેવું છે અને હું વાંચું કે આપણે એ વાત સાથે સંમત થઈએ. જોકે હજુ પણ તેમની પાસે એવી આશા છે કે પશ્ચિમ મત વિસ્તારનો GEBનો જે પ્રાણ પ્રશ્ન છે, પાવરનો પ્રાણ પ્રશ્ન છે, એ સંપૂર્ણપણે નિકાલ આવે અને જે વિસ્તારની અંદર ટોરેન્ટ પાવર ચાલે છે તે ટોરેન્ટ પાવરના મિત્રો જે રીતની સેવા અત્યારે ભોગવી રહ્યા છે અને બિલકુલ પાવર કટ નથી આવતો, ક્યારેય પણ અંધારપટ નથી થતો, એવું સરસ વાતાવરણ પશ્ચિમ મત વિસ્તારમાં થાય એવી પ્રજાને અપેક્ષા હોય એને માટે તમે શું કરશો? નિખિલભાઈ, મેં પહેલાં જ કહ્યું કે એક જ શહેરની અંદર જ્યારે 2 વીજ કંપનીઓ કામ કરતી હોય તે હંમેશા સરખામણી થતી હોય છે અને આ સરખામણીને કારણે સ્વાભાવિક છે કે ટોરેન્ટ કંપની એ પોતે પ્રાઇવેટ કંપની છે અને વીજ કંપની જે છે દક્ષિણ DGVCL જે છે એ આપણી આપણે સરકાર હસ્તકની એક કંપની છે. છતાંય હું મારા પ્રાણ પ્રસંગની અંદર આ જે ઓવરહેડ લાઈનો છે એ ઓવરહેડ લાઈનોને અંડરગ્રાઉન્ડ કરવા માટેને કામગીરી કરવામાં બી સફળ થયું છે અને 2008માં એનું કામ શરૂ પણ થઈ ગયું છે. આખો સવાલ જે આવે છે તે ફક્ત એટલો જ આવે છે કે પહેલાં બહુ વર્ષોથી કામ કરે છે, જ્યારે આ DGVCL કંપની હમણાં આવી છે, કામને સફળ કરવા માટે અને નોટ ઓનલી તે એટલું નહીં પરંતુ DGVCLનું કામ ફક્ત એક પટુ એરિયા પૂરતું નહીં હોય પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત પૂરતું છે, જ્યાં વીજળી નથી મળતી, જ્યાં ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે, જ્યાં આપણે લોકો નવા નવા કનેક્શન આપવાના થાય છે, એક એક ગામમાં સંપૂર્ણપણે વીજળી જ મળતી રહે, 24 કલાક મળતી રહે, આપણે કોઈ પણ પ્રકારની ક્ષતિ રહિત મળતી રહે, આ બધા જ સંગ્રહ સાથે એક પશ્ચિમ વિભાગને વધુ પડતા મહત્વ
અને વધુ પડતો આપણે આશા રાખી એ પણ હું માનું છું કે છે, છતાં બી દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આપણી વાતને માન્ય રાખીને અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ શરૂ કરી દીધું છે. તો વીજ કંપનીની વાત કિશોરભાઈ વાંકાવાળાએ આપણી સાથે કરી, ચાલો એમની સાથે બીજી વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. તમે જે ઉલ્લેખ કર્યો તે પૂરનો સદનસીબે તમારા અને સદનસીબ શહેરના કે 2006 પછી રેલનું પુનરાવર્તન ન થયું એટલે આપણે બાલ બાલ બચી ગયા તેમ પણ કહી શકાય. જોકે આ ગાળાની અંદર રેલ વધુ એક વખત આવે તો પણ પહોંચી વળીએ તેવા પગલાં તો જરૂરથી રાજ્ય સરકાર દ્વારા ભરાયા હશે. કયા કયા પગલાં ભરાયા અને તેમાં તમારો કેટલો ફાળો હતો? નહીં, સરકાર તો સરકાર હસ્તક તો સરકારે પોતાની જે આખી આપણે આફત માટે સમય જે કંઈ ટીમ આવે છે, રેલની હોય આગની હોય તે તો હોય જ છે, અને એ એની રીતે કામ કરે. દર વર્ષે દાખલા તરીકે સુરત મહાનગરપાલિકામાંથી બી રેલ આવે તો કઈ પ્રકારના પગલાં લેવા છે, તેના માટે ડેમોન્સ્ટ્રેશન થતું હોય છે અને તેમાં આપની મદદ પણ થતી હોય છે, તેમાં ધારાસભ્ય અને કોર્પોરેશનને પણ બોલાવવામાં આવતા હોય છે. મારો મૂળ સવાલ શું છે કે પ્રોટેક્શન વોલ, જે પ્રોટેક્શન વોલ છે તેને લંબાવવાનો પ્રશ્ન છે. મારી અંગત માન્યતા પ્રમાણે પ્રોટેક્શન વોલ નહીં હશે તો ગમે ત્યાં પણ રેલ આવશે, તો આપણે પશ્ચિમ વિભાગમાં અડાજણ એ સાઈડ પર વધવાનું છે. બીજી વસ્તુ, અડાજણ વિસ્તાર કેવો છે કે રકાબી જેવો વિસ્તાર છે, એક વાર અંદર પાણી દાખલ થયા પછી એ જલ્દી બહાર જતું નથી, એને પંપ પર જ કાઢવું પડે છે, અને એટલા માટે આ પ્રોટેક્શન વોલ મારી અંગ વ્યક્તિગત માન્યતા પ્રમાણે અત્યારે હાલમાં જે આપણે શીતળ ટોકીસ પાસે જાવીને અટકી છે એને ઓછામાં ઓછું ભાથા સુધી લઈ જવી પડે, પાલ સુધી પણ નહીં, ભાથા સુધી. જો પાલ સુધી લેવામાં આવશે પાછી પાછું પાણી ભરીને પાછું આપણે જે રકાવી જેવી છે તે ઉભરાઈને પાછું આ પાલમાં આવશે અને પાછી પાણીને પાછું કેવી રીતે બહાર કાઢવું એ અડાજણનો એક પ્રશ્ન હશે, કારણ કે ત્યાં તળાવ બની જાય, એ પરિસ્થિતિ નિર્માણ થાય. એટલે આ આખા તમામ પ્રશ્નને વૈજ્ઞાનિક રીતે, ભૌગોલિક રીતે અને સાચા રસ્તે કઈ રીતે તેનું નિરાકરણ કરવું તેનો અભ્યાસ થઈ ગયો છે. અને હવે અને તમે નહીં માનો કે આ જે પ્રોટેક્શન વોલ છે જે કાચીમાંથી હતી તેને સ્ટ્રેન્થન કરવાનું પણ કામ ચાલુ થયું છે, અને 65 કરોડ રૂપિયાનું હમણાં નવું આપણે બજેટમાં આ વખતના બજેટમાં પણ 65 કરોડ રૂપિયા આપણે અહીંયા પ્રોટેક્શન વોલ માટે આપણે કર્યા છે. એટલે વર્ષાવિશેષ આ વિસ્તારને માટેના જે કામો છે એ કામને માટે હું હંમેશા જાગૃત રહ્યો છું, અને લોકોના પ્રશ્નોને મારે કઈ રીતે તેને આપણે નિરાકરણ આવે તેને માટે હંમેશા હું તત્પર રહ્યો છું. અને વોલની વાતને જો થોડીક વધારે વિસ્તારપૂર્વક સમજવાની કોશિશ કરીએ તો જાણકારોનું અને તજજ્ઞોનું એવું કહેવું છે કે જે પદ્ધતિ અથવા તો જે આધુનિક પદ્ધતિ આ વોલ બનવી જોઈતી હતી તે વોલ એ રીતે નથી બની, અને એને કારણે કદાચ કરોડો રૂપિયાનો વેસ્ટ જાય તેવી શક્યતાઓ ઉપસી આવી છે. એ વાત સાચી છે? ના, પહેલી તો વાત એ કે એક આટલા કરોડોનો ખર્ચો કર્યા પછી એ વોલ ઉપયોગી બિનઉપયોગી થઈ જાય એવી વાતો સાથે હું કદી સંમત થતો નથી. ધોવાણ થઈ જાય, વધુ પાણી આવે તો પણ એ કાચી માટી એટલા બધા એમાં સ્ટ્રેન્થનિંગનું કામ થાય છે. બજેટની અંદર મારી વાત સમજી લેજો, માટી ફક્ત માટી માટી માટેનો આપણે વોલ અને ત્યાર પછી પાકી તમે જોશો, પહેલાં માટી નથી હવે બધી સ્ટ્રેન્થ થઈને ત્યારે પથ્થરો અને બધા મુકાઈ ગયા છે, તમે રાંધેથી આખી ત્યાં સુધી જશો દેટ ઇઝ અપ ટુ સીટર ટોકી સુધી પાકી વોલ થઈ ગઈ છે. એટલે શરૂઆતમાં તો સરકારે પહેલાં એને રોકવાનું, રોક્યા પછી દાખલા કે આપણે જ્યારે રસ્તા બનાવતા હોઈએ છીએ ને રસ્તાને ખોદીને હાર્ડબોર્ડમ નાખીને સખત કરીને એની પર આપણે પથ્થર પાથરીને ડામર પાથરીને એ કરે છે, પછી બીજે વખતે તેની પર સિલકોટ કરવામાં આવે છે, તો એક વરસાદ ખાતા પછી પાણી પણ પીવડાવે છે કે જેટલું જમીન બેસવા હોય તે બેસી જાય. તેવી જ રીતે આ એરિયા જે માટીની વોલ બનાવવા છે આખી વૈજ્ઞાનિક પદ્ધતિ છે, અને તેની સ્થિતિ વ્યવહાર હોય છે. જેને વિરોધ કરવો છે તેને કદરેક રસ્તા મળી જાય છે, અને જેને બચાવ કરવો તેને પણ દરેક રસ્તા મળી જતા હોય છે, પણ મારી માન્યતા પ્રમાણે આ બનાવવાની રીત હાલના સંજોગોમાં એકદમ સાચી છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ધારાસભ્ય શ્રી કિશોરભાઈ વાંકાવાલા, જેઓ સુરત શહેર પશ્ચિમ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ હાલમાં વિધાનસભામાં કરી રહ્યા છે, અને આવનારી વિધાનસભાની ચૂંટણી માટે સ્વાભાવિક રીતે તેઓ ટિકિટના દાવેદાર હોઈ શકે. કિશોરભાઈ, વાતની અંદર આગળ વધીશું અને તમારા મતક્ષેત્રની વાતમાં જે બે વાત આપણે કરી, જીબીનો પ્રશ્ન અને એક પાળાનો પ્રશ્ન, એટલે કે જે બની રહ્યા છે નદીની ઉપર અને તેને કારણે પ્રોટેક્શન વોલના પ્રશ્નો. હવે જે ત્રીજો પ્રશ્ન છે તે તાપીના નદીના પાણીના અધિકારનો અને તાપી નદીના ડ્રેજિંગનો. હું માનું છું કે એટલા માટે આ પ્રશ્ન સતાવે છે કે તાપી નદી કોની,
એ નદીના પાણી પર અધિકાર કોનો, અને તેની સાથે સાથે તાપી નદીની અંદર જે રીતે કાંપ ચારે બાજુથી આવે છે અને તેને કારણે નદીનો પટ સાંકડો થતો જાય છે, કુદરતી રીતે ભલે ફરી પાછો એ પટ પહોળો થતો હોય ઊંડો થતો હોય પણ એ પ્રશ્ન તો વારે વારે સતાવે જ છે. ડ્રેજિંગ શક્ય છે કે નહીં એ મને નથી ખબર, પરંતુ તમે એનો અભ્યાસ કર્યો છે, સરકારની અંદર એ વિષયની ચર્ચા થઈ હશે, તો આ ડ્રેજિંગનો પ્રશ્ન અને તેની સાથે સાથે અનેક જે બીજા પ્રશ્નો અધિકાર ક્ષેત્રના છે એ વિશે વાત કરો. નિખિલભાઈ, આ આખો પ્રશ્ન જે છે ને સૈદ્ધાંતિક રીતે હાલના સંજોગોની અંદર નદીના પાણીનો પ્રશ્ન આજથી નહીં પણ વર્ષોથી રાજ્ય સરકારનો હોય છે, નદી રાજ્ય સરકારની હોય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારના પ્રશ્ન હોય, નદીની ઉપર બ્રિજ બનાવવાનું કામ પણ રાજ્ય સરકાર કરતી હોય છે. સુરત મહાનગરપાલિકાએ તમે અપવાદ રૂપે તમે તેમાં પાછું દ્રષ્ટાંતમાં નહીં મૂકતા એ તમને કહી દઉં છું, કારણ કે મહાનગરપાલિકાનો જે તો ફાસ્ટેસ્ટ ગ્રોથ છે એટલા માટે મહાનગરપાલિકા જરૂર પડે. સરકારી ખાતા ટૂંકમાં સુરત મહાનગરપાલિકા સક્ષમ છે એટલે તાપી નદીના બ્રિજ જાતે મહાનગરપાલિકા બાંધી લે છે, પરંતુ ખરેખર જવાબદારી રાજ્ય સરકારની છે, પરંતુ રાજ્ય સરકાર પણ ભાજપ હસ્તક છે, મહાનગરપાલિકા પણ ભાજપ હસ્તક છે, એટલે એ કામ સહ્ય રીતે થઈ જાય તો એમાં કંઈ ખોટું નથી. અને સાચી વાત તો એ છે કે હવે એટલે પાણી એનું જે પાણી હોય છે, જે પાણી પર આવતું હોય છે તેમને તેનો પણ અધિકાર ફક્ત રાજ્ય સરકારનો હોય છે, અને એટલા જ માટે રાજ્ય સરકાર પાણી લઈ જાય છે. દરેક રાજ્યોનો હોય છે, નર્મદા નદીનું પાણી મધ્યપ્રદેશને મધ્યપ્રદેશને રાજસ્થાનમાંથી આવતું હોય છે, તો તેમાંથી કેટલું પાણી રાજ્ય સરકાર લેવું, રાજસ્થાન લેવું, કેટલું મધ્યપ્રદેશ લેવું, બાકી ગુજરાતે કેટલું લેવું, એને આપણે કેટલું ખેતીમાંથી લેવું, એમાંથી જે વીજ ઉત્પન્ન થશે તો વીજ કેટલી કોણ લેશે અને કોણ કેટલી લેશે, તેને કે આ તમામ પ્રકારના એગ્રીમેન્ટ થતા હોય છે. તેવી જ રીતે આપણે તાપી નદી અંદર જે પાણી આવેલું છે એ તાપી નદી અંદર પાણી સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર વચ્ચે પણ એગ્રીમેન્ટ હોય છે, અને આટલા રેપિયન પાણી આપવું જોઈએ. વસ્તી વધતી જાય છે, આપણે તેને માટે માગણી બી કરી છે. સવાલ ત્રીજો આવે છે હવે ફક્ત ને ફક્ત, અને તે એ આવે છે કે ડ્રેજિંગનો. ડ્રેજિંગ લગભગ શક્ય નથી આ જગ્યા ઉપર, ડ્રેજિંગ શક્ય નથી. શિલ્ટિંગ કર્યા પછી અહીંયા ભરતીઓ કાયમ આવતી હોય છે, દરિયામાંથી જ્યાં બી ભરતી હોય ત્યારે માટી લઈને આવતી હોય છે, પાણી શાંત પડે એટલે માટી નીચે બેસી જાય છે અને પાણી ઉપરનું વહી જાય છે એટલે ઓટ આવે ત્યારે. એટલે એક વખત ડ્રેજિંગ કર્યા પછી પણ હું માનું છું કે આ વિસ્તારની અંદર ડ્રેજિંગ શક્ય નથી, અને એટલા જ માટે મેં એક દરખાસ્ત મૂકી છે રાજ્ય સરકારમાં. મેં દરખાસ્ત મૂકી છે રાજ્ય સરકારમાં, જે દરખાસ્ત મૂકી છે જે કલેક્ટર, જે આપણે અહીંની અમારી પોતાની કલેક્ટર સાથે સંકલન સમિતિ છે, એ સંકલન સમિતિની અંદર તે સર્વાનુમતે મંજૂર થઈને રાજ્ય સરકારમાં તેની દરખાસ્ત કરી છે, કલેક્ટર હસ્તે ગઈ છે, કે જે તાપી નદીની અંદર માટી છે આ તાપી નદીનું પાણી માટી લઈ જવા માટે ખાનગી કોઈપણ વ્યક્તિને માટે નહીં તેને છૂટ આપવી જોઈએ, અને રાજ્ય સરકાર બી તેમાં સંમત થઈ છે. તેના ડોક્યુમેન્ટ્સ તૈયાર થાય, જે રીતે રેતીનું લિસ્ટ છે તેવી જ રીતે માટીનું પણ લિસ્ટ કરીને તે માટી લઈ જવાનું. માટી લઈ જશે એ તો ઓટો કે આપણે ડ્રેજિંગ જેવું થવાનું છે, અને આ પ્રકારની એક માગણી મૂકી છે, અને હું માનું છું કે આવતા વર્ષની અંદર એનો ચોક્કસ નિકાલ આવી જશે. દર્શક મિત્રો, તો ત્રણ પ્રશ્નની ચર્ચા પછી ચોથા પ્રશ્નમાં આગળ વધીએ, અને તે પ્રશ્ન સુરત શહેર અને તેની આજુબાજુનો વિસ્તાર જે રીતે સુરત શહેરમાં સમાવેશ થયો તેમાં તમારા મતક્ષેત્રની અંદર પણ બહુ મોટા પાયા ઉપર સુરતની આજુબાજુના ગામડાઓનો સમાવેશ થયો. એ સ્વાભાવિક રીતે ગામડાઓની જે સૌથી મોટી સમસ્યા હોય તે પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, ગટર, લાઇટ અને એ પ્રકારના પ્રશ્નો, જમીનના પ્રશ્નો, જે શહેરની અંદર ખૂબ કાયદાઓ હોય અને ગામડું અચાનક શહેરની અંદર આવી જાય તો એને આખો કાયદાનું રૂપ બદલાઈ જાય એટલે એ તકલીફો ત્યાં ગળી વધી જાય. તો આ પાયાની સુવિધાઓ આમ તો જવાબદારી મહાનગરપાલિકાની છે, પરંતુ ધારાસભ્ય તરીકે મહાનગરપાલિકા પાસે પણ કેટલુંક ધાર્યું કામ કરાવવું એ સ્વાભાવિક રીતે તમારી જવાબદારીની અંદર આવી શકે. તો એ નવા વિસ્તારો જે ઉમેરાયા છે, ખાસ કરીને પાલનપુર અને તેની આજુબાજુના આગળના વિસ્તારો, અને હું માનું છું કે વરિયાવ કે એ બધા વિસ્તારો તમારા વિસ્તારમાં જો આવતા હોય તો ત્યાં તમે એ પ્રશ્નના નિરાકરણ માટે શું કર્યું? હું માનું છું કે આખા ગુજરાતની સુરત મહાનગરપાલિકા એવી છે કે આ પ્રશ્નની અંદર તમામ સમય આપને સૌથી વધુ જાગૃત જો મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકા છે. હું સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ, કમિશનરશ્રી અને એના વહીવટને પણ અભિનંદન આપવા માગું છું. આપણે જે બજેટ છે જોયું હશે, આપણે ખ્યાલ હશે
1984 માં પહેલી વખત સુરત મહાનગરનો વિસ્તાર થયો અને 20 વર્ષ પછી બધા તમામ વિસ્તારને 100% વિસ્તારને આપણે પાણી આપી શક્યા. 20 વર્ષ પછી બી 70% વ્યક્તિ આપણે વસ્તીને જ આપણે છે ને સુએઝ ટ્રીટમેન્ટને આપણે લાભ આપી શક્યા હતા. મૂળ કહેવાનો એટલો જ છે કે 20 વર્ષ સુધી જે પ્રોસેસ લંબાઈ એ પ્રોસેસ 2007 કે 2008માં નવું ડિમિલિટરાઇઝેશન થયું છે. આજે 6 વર્ષ થયા છે. 10 વર્ષની અંદર તમામ વિસ્તારને પાણી અને સુએઝની આપણે સુવિધાઓ મળવાની છે. તમે કલ્પના કરો તે સમયે જે હતું એ 84નું 114 ચોરસ કિલોમીટર વિસ્તાર થયો, એટલે કે 30 ચોરસ કિલોમીટર વધારો થયો. આ વખતે 114નો 234 છે, દેટ ઇઝ મોર દેન 3 ટાઈમ્સ. અને 3 ગણે વિસ્તારને આવી રીતે આવરી લેવું એ નાની સૂની વાત નથી. અને એટલા જ માટે હું સુરત મહાનગરપાલિકા, તેના કર્મચારીઓ, તેના અધિકારીઓ, તેના શાસકો અને હું માનું છું કે આઈએસ ઓફિસર તમામને એટલા માટે અભિનંદન આપું છું. કિશોરભાઈ, એ વાત સાથે આપણે સંમત છીએ, મહાનગરપાલિકા સક્ષમ છે એટલે તમારા ઘણા બધા પ્રશ્નો આપોઆપ જ સોલ્વ થઈ જાય. તે છતાં પણ તમારો જે ફાળો એટલે કે તમારી અનુદાન, તમારી ગ્રાન્ટ, એ ગ્રાન્ટ કેટલી હોય છે, તે 5 વર્ષમાં તમારે કેવી રીતે તેને ખર્ચવાની હોય છે, એ પૈસા તમે ખર્ચી નાખ્યા કે નહીં તે, અને એ પૈસા ક્યાં ક્યાં તમે ખર્ચ્યા, કયા વિકાસ કાર્યો અંદર તમે લોકોને મદદરૂપ થયા, તેનો હિસાબ પણ આ 5 વર્ષનો લોકો સમક્ષ રજૂ કરવો જરૂરી છે. હું માનું છું કે મારા વિસ્તારની અંદર મારી પાસે જેટલા ગ્રાન્ટ લેવાયા છે મેં એને કદી ના નથી પાડી. મારી ગ્રાન્ટ આપવાની પદ્ધતિ પણ અલગ હોય છે. રસ્તાની હોય, લાઇટની હોય, સ્વેજની હોય, હું તે દર રવિવારે મારો કાર્યક્રમ હોય છે 2 કે 3 સોસાયટીમાં. સોસાયટીના તમામ લોકો ભેગા થાય, તેઓની ચા પીવી અને તેઓને આપું. મારે ખાલી 3 થી 4 વાક્યો કહેવા. હું એમ કહેતો છું કે હું ગ્રાન્ટ આપું છું કે ઉપકાર કરતો નથી. તમે જે વેરા ભર્યા છે એ વેરામાંથી મને સરકારે ટ્રસ્ટી થઈ ગઈ પછી તમને આપવા માટે, એટલે આપ તમારા પૈસા હું તમને પરત કરું છું. 2-3 આ પૈસાની અંદર મારા તરફથી કે તમારા તરફથી કોઈ ખાઈકી થઈ નથી. 4 ચૂંટણી આવે, ધારાસભ્યો કે કોઈ પણ MP આવે એટલે તમને આવે કે ચૂંટણી આવી છે, આ ચૂંટણી નથી આવી છે, હું આપ સૌને મળવા આવ્યો છું એમ કહીને ચા પીને હું તરી રવાના છું પછી બીજી સોસાયટીમાં આવું છું. આ મારી ગ્રાન્ટવાળી પદ્ધતિ છે. અત્યાર સુધીની અંદર મારી 4 વર્ષની ગ્રાન્ટ પૂરી થઈ ગઈ છે. 5મા વર્ષની ગ્રાન્ટ પણ મારી જે 2013માં પૂરી થઈ છે એ આજે મારી ઓગસ્ટ 2012માં પૂરી થઈ ગઈ છે. હવે મારી પાસે કોઈ ગ્રાન્ટ નથી અને હું હવે નવું ચૂંટણીમાં નવું જ્યારે આપણે એ આવશે અને ગ્રાન્ટ આવશે તેમાં હું આપી શકીશ. એટલે સંપૂર્ણ ગ્રાન્ટ મારી ગ્રાન્ટો મારી પાસે સારા સારા કામો માટે વપરાય છે. હોસ્પિટલમાં, સુરત મહાનગરપાલિકામાં ડાયાબિટીસને માટેનું જે મશીનો છે તેને માટે આપેલી છે. તેવી જ રીતે અહીંયા બેરામગઢી સ્કૂલ છે, બેરામગઢી સ્કૂલમાં અમને આ રવિવારે તેની માટે ઉદઘાટન પણ છે, તેમાં પણ 3 લાખ રૂપિયા હોય છે. રસ્તા, મકાન, શાળાઓ, દરેક શાળાઓની અંદર આપણે પાણી માટે 0 વોટર માટેનું એ કર્યું છે. દરેક શાળાની અંદર આપણે નગર પ્રાથમિક શિક્ષણ દરેક શાળાઓમાં મારા પોતાના 2 કોમ્પ્યુટરો મારા નામથી મૂકવામાં આવ્યા છે. જે આપણે એક જે ખાનગી શાળાઓ છે તેમાં પણ કોમ્પ્યુટર આપી શકાય છે, તેમાં પણ મેં 10-10 કોમ્પ્યુટર આપેલા છે. મર્યાદામાં સરકારે જેટલા નોમ્સ નીકળ્યા તે તમામની અંદર મેં મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે અને મારા મત વિસ્તારની અંદર વધુમાં વધુ વિકાસ પામે અને સુધર બને તમારે મહેતાવાન પામ કરો. દાસીભાઈના કોઈ પ્રશ્નોની રજૂઆત ખાસ કરીને આ 5 વર્ષમાં તમે કરી હોય, જે અચાનક જ ઉભરી આવી હોય અને તમારે કારણે એ પ્રશ્ન સોલ્વ થયો હોય, તેવું કંઈ બન્યું જ ખરું? હું માનું છું કે આખા 1 મહિનાની અંદર સુરતની અંદરથી મુખ્યમંત્રીના તબીબી સહાયના જે મેં કામ કામો કરી રહ્યો છું. દર મહિને ટૂંકમાં મુખ્યમંત્રી રાહત નિધિમાંથી તેમાં ચોક્કસ દર મહિને ઓછામાં ઓછા 10 થી 12 કેસ મારા હસ્તક જાય છે અને તમામ તે અને તે તમામ લગભગ મંજૂર થઈને આવે છે. મૂળ કહેવાનો પાર ખાલી એટલો છે, કિડનીના પણ 2 કેસોની અંદર મેં સહાય કરાવી છે 1 લાખ રૂપિયા.
ત્રીજે કેન્સરમાં તે લોકોને જે સહાય કરવાની છે, એક વાર લીધા પછી પાછી એ કરી, કારણ કે કેન્સરની ટ્રીટમેન્ટ પણ લાંબી હોય છે. મુખ્યમંત્રીની રાહત નિધિમાંથી ફક્ત ને ફક્ત કેન્સર, કિડની અને હૃદય આ ત્રણ માટે આપને મદદ મળતી હોય છે, અને ત્રણમાં સૌથી વધારે મદદ માનું છું કે મેં કરાવી છે. કિશોરભાઈ, કાર્યક્રમમાં આગળ વધીએ. દર્શક દોસ્તો, આપણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ચક્રવ્યૂહ માણી રહ્યા છીએ અને વાત કરી રહ્યા છીએ સુરત શહેર પશ્ચિમ મત વિભાગના ધારાસભ્ય શ્રી કિશોરભાઈ વાકાવાલા સાથે. કિશોરભાઈ, નવું સીમાંકન અને તેને કારણે આખી પશ્ચિમ મત વિસ્તારની જે બેઠક છે તેની અંદરથી તમારો વિસ્તાર બહુ બધો નીકળી ગયો છે, અને હવે મોટે ભાગે ઝીલ કે ઉસ પાર એટલે નદીની પેલે પાર તમારું મતક્ષેત્ર ગયું છે. એવા સંજોગોમાં તમે અથવાલાઈન્સમાં રહેતા હો ત્યારે એ પ્રજા આ વાતનો સ્વીકાર કરશે ખરી? આ પ્રજા સ્વીકાર કરશે નહીં, સ્વીકારી લીધો છે. પહેલી તો વાતે સ્વીકાર કરશે કરતાં સ્વીકારી લીધો છે એ અગત્યની વસ્તુ છે. અને મારો લગભગ મારું કાર્યાલય પણ એ જ વિસ્તારમાં આવ્યું છે. હું રોજ 11 થી 1 ત્યાં તમે તમામ પ્રશ્નો માટે બેઠો હોઉં છું. એ તમામ મારા ઘરે પણ આવી શકે છે, મને કોઈપણ વ્યક્તિ કોઈપણ વ્યક્તિની ઓળખાણ વગર મળી શકે છે, કોઈપણ સમય મળી શકે છે, કોઈપણ સમયે ફોન કરી શકે છે, કોઈપણ સમયે એ લોકો મોબાઈલ કરે છે તો મોબાઈલ હું રિસીવ પણ કરું છું, અને તે સમયે તે લોકોને જેટલી મદદરૂપ થતી હોય તો હું મદદરૂપ પણ થઈ શકું છું. આ પ્રશ્ન ફક્ત પશ્ચિમ વિસ્તારની સુરત શહેર માટેનો છે, અને હું હંમેશા સુરત શહેરને માટે આ કામ કરવા માટે તત્પર રહું છું. એટલે સ્વીકારવાનો તો પશ્ચિમ વિભાગનો સવાલ નથી, આખા સુરત શહેરે મને સ્વીકાર કર્યો છે. હું ગર્વથી કહીશ છું એ મારું સદનસીબ છે કે આખું શહેર મને સ્વીકારે છે. કિશોરભાઈ, સ્વાભાવિક રીતે જ પશ્ચિમ મત વિસ્તારની અંદર તમે આ પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, અને આ મૂળ તમે સંગઠનના માણસ હતા અને સંગઠનમાંથી અચાનક તમે આ ચૂંટાયેલી ધારાની અંદર વહેતા થયા છો. સેટ થયું ખરું, આમ મજા આવે ખરી કે સંગઠનમાં વધારે મજા આવે? બહુ અઘરો પ્રશ્ન છે. સંગઠન એક કાર્યક્રમનું ઘડતર છે, અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે કામ કરવું એ સંગઠનમાં અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટેનો વહીવટ કરે છે. પ્રશ્નો ઘણા હોય છે, લોકોની માંગણી હોય છે. હું તમને એક બહુ સાદો સિમ્પલ દાખલો આપીશ કે લોકોની અપેક્ષાઓને તમે કોઈપણ દિવસ તમે આંબી નહીં શકો અથવા તમે માપી નહીં શકો. સુરત મહાનગરપાલિકામાં પહેલાં પાણી આવતું હતું, ઓછું આવતું હતું, એટલે લોકોની માંગ થઈ કે ભાઈ અમને પાણી આપો. આપણે પાણી આપવાનું શરૂ કર્યું. પાણી આપ્યું તો એમ કહી કે દબાણથી આપો, તો આપણે પ્રેશરથી આપવાનું ચાલુ કર્યું. પ્રેશરથી આપવાનું ચાલુ કર્યું તો એમને કીધું કે ભાઈ તમે પહેલા માળ પર ચઢાવો. પહેલા માળ પર ચઢાવ્યું, 1 કલાક પાણી આપતો તો કે 2 કલાક આપો. 2 કલાક પાણી આપવાનું ચાલુ કર્યું. 2 કલાક આવે કેમ કે અમને આપણે 24 કલાક પાણી આપવાની પણ દરખાસ્ત આવી છે. મૂળ મારો કહેવાનો ભાવ એટલો છે કે લોકોની અપેક્ષાઓની કોઈ મર્યાદા નથી, અને લોકોની અપેક્ષાઓને કેવી રીતે પૂરી કરવી એ શહેરના હિતમાં અને લોકોના હિતમાં નિર્ણય કરવો બી ઘણી વખત અઘરો બને છે. લોકો એમ કહેશે કે હવે અમને નળમાં અમને ચીલ્ડ વોટર આપો, તો તેને માટે સત્તા પર બેઠેલી વ્યક્તિએ વિચાર કરવાનો પ્રશ્ન છે. મૂળ મારો કેવાનો વાત છે, એક જ પ્રશ્ન તમે વારંવાર પહેલાં રસ્તો બનાવવા માટે લોકો કાલાવલા કરતા, હવે લોકો એમ કહે છે આ તો એ લોકોની ફરજમાં આવે છે, માગ નથી. તમે કલ્પના કરજો કે જેમ જેમ આપણે જેમ જેમ વિકસિત થતા હોય છે તેમ તેમ વિકાસને વ્યાખ્યા બી બદલાતી ગઈ છે. નર, રસ્તા, ગટર આ બધી વસ્તુ તો એ લોકોની ફરજમાં આવે છે એમ લોકો કહેતા થઈ ગયા છે. એટલે હવે સુવિધાઓની વાત આવી, ગાર્ડન આપો, નદીની અંદર બોટિંગને આપો, સુવિધાઓ માટે આપણે શું શું કરી રહ્યા છે. બ્રિજ આપો તો ભાઈ આપણે કેબલ સ્ટેજ આપો. સુરત આવી સુરતને માનવા માટે ઉપર સુધી જઈને આખા સુરતને જોઈ શકીએ એવો વ્યૂ આપો. મૂળમાં લોકો સુવિધા સહિત બધી માગણી કરવાના છે, અને તેમાં આપણા બજેટની અંદર આપણે કેટલું અમે એને સમાવી શકીએ છીએ, કેટલું વાપરી શકીએ છીએ, કયા વિકાસને વાપરવું જરૂરી છે. પ્રાથમિક જરૂરિયાત પૂરી કર્યા પછી, મેન્ટેનન્સ પછી તમે જેટલું કામ તમે કરી શકતા હો
એટલું કામ તમે લોકોના વિકાસને માટે, લોકોની સહાનુભૂતિ માટે, લોકોને માટે સુવિધાઓ માટે જો કરો તો માનું છે કે કામ તો જ એ કહેવાય. અને વહીવટમાં આવ્યા પછી મને પોતાને એમ લાગે છે કામ કોઈપણ સંજોગમાં થઈ શકે. હજુ એ તમને કહું છું કે સંગઠન અને વહીવટ આ બે જુદી પાંચ છે. સંગઠન કાર્યક્રમ પહેલાં કરવાનું છે અને વહીવટમાં તમે જાઓ છો તો સંગઠનની અપેક્ષાઓ પૂરી કરવાનું છે. આ બંને વસ્તુઓ ઘડતર અને સુવિધાઓને પૂરી પાડવું આ બેને સમન્વય છે. અને હું સમન્વય તરીકે કામ કરી રહ્યો છું, હું સંગઠન પણ કરી રહ્યો છું અને તેની સુવિધાઓ કઈ રીતે પ્રાપ્ત થાય છે તેના માટે પણ કામ કરી રહ્યો છું. રાઈટ, આપણે પશ્ચિમ મત વિસ્તારને છોડીને ગુજરાતના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. ચૂંટણીનો મુદ્દો કયો બની રહેશે? કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે મુદ્દો એ છે કે વિકાસ, ભારતીય જનતા પાર્ટી માટે મુદ્દો એ છે કે દેશમાં વધી રહેલી મોંઘવારી, તેની સામે કોંગ્રેસ પાસે પણ અનેક બીજા મુદ્દાઓ હોઈ શકે. આ ચૂંટણી કયા મુદ્દા ઉપર લડાશે તેવું તમે માનો છો? સાહેબ, એક વસ્તુ હું તમને નિખિલભાઈ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહીશ કે અત્યાર સુધી ચૂંટણી જે લડાઈ છે ને એ ધંધેડો અથવા તો મેનિફેસ્ટોમાં આપેલા વચનના આધાર પર લડાતી છે. પછી તે ધંધેડો પરિપૂર્ણ થયો અથવા તો દાખલા મેનિફેસ્ટો પરિપૂર્ણ થયો કે નહીં થયો, 5 વર્ષ સુધી કોઈ જોતું જ નથી. તમે મેનિફેસ્ટો બહાર પાડ્યા પછી અધિકારીઓ તમને ફક્ત એ મેનિફેસ્ટો આધાર પર કેટલું મદદરૂપ થઈ શકે છે તે કામ કરીને બાજુ બાજુ પર આવા જતા હતા. હું તમને એક બહુ સ્પષ્ટ શબ્દોમાં કહીશ કે નર્મદા નદી આટલા વર્ષોથી વહેતી હતી, એની પર ડેમ બનવું તે પણ જાણતા હતા. ડેમ બન્યા પછી તેની પર પાણી કેવી રીતે વાપરવું તે પણ છે. વીજળી પણ દરેક ગામમાં આપી તે બધી 24 કલાક વીજળી આપી દરેક ગામોની અંદર, એ આપણી બેઝિક વાત છે, છતાં બી તેનો અમલ નહીં થતો હતો. વિકાસ ક્યારે કરેલો કહેવાય? કે તમે જે ડ્રીમ જોવો છે તે ડ્રીમ તમે પૂરું કરો એને વિકાસ કહેવાય. અને એટલા જ માટે કહું છું કે ગુજરાતની અંદર છેલ્લા 2 ઇલેક્શનથી વિકાસના મુદ્દા પર ચૂંટી લડ્યા છે. કારણ કે લોકોની જે અપેક્ષા હતી એ અપેક્ષાને જે સંજોગોમાં જે કટીથી જૂની સરકારે પૂરી કરી ગઈ તેના કરતાં અનેક ગણી ઝડપે આ સરકારે પૂરી કરી છે. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દા પર ચૂંટી લડી છે. રાઈટ, વિકાસનો મુદ્દો ખૂબ અગત્યનો બની રહેશે. આપણે બીજા એક અનેક મુદ્દાઓની ચર્ચા કરીશું કિશોરભાઈ, ખાસ કરીને વિકાસની સાથે અધિકારીઓ પરનો જે પ્રભાવ છે ચૂંટાયેલી પાંખનો તે આખા રાજ્યની અંદર ઘટી ગયો છે તેવો એક વાતાવરણ ઊભું થયું છે. તેઓ ગાંઠતા નથી, અથવા તો તમે એમ કહો છો મિસ્ટર મોદી કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, પણ તમે ભલે નહીં ખાતા હોય પણ જે લોકો ખાય છે તે લોકોને ઘી કેળા થઈ ગયા છે આ 5 વર્ષના શાસનની અંદર, તેવું જાહેરની અંદર લોકો ચર્ચા અત્યારે કરતા થયા છે. કેમ આવી ચર્ચા ક્યારે થાય? કશેક તો કંઈક આગ લાગી હોય તો ધુમાડો નીકળે ને, એમનેમ તો ધુમાડો નથી નીકળતો હતો. આ બાબતમાં તમારું શું માનવું છે? અધિકારીઓ ગાંઠતા નથી અને અધિકારીઓનો ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે. નિખિલભાઈ, આ એક એવો પ્રશ્ન છે કે જેની ઉપર કોઈ કોમેન્ટ કરવી ને બહુ યોગ્ય નહીં કહેવાય. ફક્ત હું મારા અનુભવ કહીશ કે મારા અનુભવની અંદર કોઈ પણ અધિકારી કદી પણ મારી પાસે મારા કોઈ પણ કામ માટે પૈસાની માગણી કરી નથી, અથવા જેમાં હું હોઉં તેમાં કદી માગણી થઈ નથી. બીજી વસ્તુ છે કે લોકો એમ કહે છે, લોકો એટલે કોણ? મેં ગઈકાલે એક ચેનલ ઉપર દાખલા કે એક શો આવતો હતો, રાજકીય હતો, એટલી નિમ્ન કક્ષાની ચર્ચાઓ ચાલતી હતી. મને પોતાને લાગ્યું કે ખરેખર આ પ્રકારના દાખલા કે ટોક શો હોય છે? રાજકીય પાર્ટીઓ રાજકીય મુદ્દા પર નહીં પરંતુ વ્યક્તિગત મુદ્દા પર લડતા હતા. જ્યારે પણ રાજકારણની અંદર રાજકીય મુદ્દો હતીને વ્યક્તિગત મુદ્દા પર આવશે ત્યારે આ પરિસ્થિતિનું હંમેશા નિર્માણ થવાનું જ છે. ભારતીય જનતા પાર્ટી એમ કહેશે કે અધિકારીઓ રાજતા નથી હતા, વિપક્ષ એમ કહેશે કે અધિકારીઓ પછી બહુ પૈસા માંગે છે. પ્રજા પણ 2 ભાગમાં વહેંચાયેલી છે, બધી જ કંઈ ભારતીય જનતા પાર્ટી સાથે નથી, તે રીતે બધી કોંગ્રેસ સાથે નથી. એ લોકો પોતપોતાની રીતે વાત કરશે અથવા તો એને ટ્વિસ્ટ કરશે. પ્રજા ક્યારે પૈસા આપે છે? એને થોડું ખોટું કામ કરવું હોય તો પૈસા આપે, સાચું કામ હોય તો પૈસા આપવાની જરૂર નથી, તો એ પૈસા આપે છે. મૂળ મારો કહેવાનો પાછું, હું કોઈ વસ્તુ સાથે અમત સંબંધિત
તમે શુદ્ધ અને ચોખ્ખા હશો, તમે શુદ્ધ અને સાત્વિક વાત લઈને જશો તો કોઈની તાકાત નથી કે તમારી પાસે પૈસા માગી શકે ને તમને ના પાડી શકે. આ મારું બહુ સ્પષ્ટ બનવાનું છે. કિશોરભાઈ, જેમ જેમ સ્વતંત્રતા આગળ વધતી જાય છે તેમ તેમ આપણે વધુ સ્વતંત્ર બનીએ. બહુ બધી વસ્તુ હતી, જાતિવાદથી, ધર્મવાદથી, ભાષાવાદથી, કોમવાદથી, અને એમાં તો આપણે વધુને વધુ અત્યારે ગૂંચવાતા કહે છે. અત્યારે જાતિવાદ પ્રબળ બન્યો છે. ટિકિટની વહેંચણીના સંદર્ભની અંદર પણ સમીક્ષા બેઠકોની અંદર માત્ર જાતીય સમીકરણો કયા છે એને ધ્યાનમાં વધુ લેવામાં આવે છે, નહીં કે વ્યક્તિની પોતાની વ્યક્તિગત લાયકાત. કારણ કે પશ્ચિમ મત વિસ્તારની અંદર મોઢવણિકની વધારે વસ્તી છે, એટલા માટે મોઢવણિકના પ્રતિનિધિને ચૂંટવો જોઈએ. આ કેટલું યોગ્ય છે? તો સ્વાભાવિક રીતે સામે પાટીદાર મિત્રો એમ કે હવે અમારી સંખ્યા વધી ગઈ છે એટલે અમારા નેતા હોવા જોઈએ. આવું શા માટે? એને કારણે કેટલું બધું ધોવાણ આપણા સૌનું થઈ રહ્યું છે. કોમવાદની વાત કરીએ તો આમ તો સદ્ભાવના મિશનને કારણે વધુને વધુ કોમોને એક સાથે લાવવાની વાત મુખ્યમંત્રી કરી રહ્યા છે, પરંતુ એ કેટલે અંશે દિલથી થઈ રહ્યું છે તેના વિશેના પણ અનેક તર્ક વિતર્કોને પ્રશ્નો છે. તો આ જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ, આ પર્ટિક્યુલર વિસ્તારની અંદર નોન ગુજરાતી વધારે છે એટલા માટે નોન ગુજરાતીને ટિકિટ મળવી જોઈએ, આવું બધું શા માટે? આ ચુંગાણમાંથી ક્યારે બહાર આવીશું? ખાલી ગુજરાત તો પ્રશ્ન નથી, અને અમારું બહુ બહુ સ્પષ્ટ મંતવ્ય છે કે બિન સાંપ્રદાયિક દેશની અંદર સૌથી વધુમાં વધુ સાંપ્રદાયિકતા છે. હું બહુ નિખાલસપણે કબૂલ કરું છું, પરંતુ ટિકિટ પણ ફક્ત ને ફક્ત જાતિવાદના ધોરણે આપવામાં આવે છે એ વાત સાથે સંમત થતો નથી. ઘણી વખત શું થતું હોય છે કે તમારે રાજકારણની અંદર ટકવું હશે ને તો ટકવા માટે અથવા તો તમારા મૌલિક વિચારો છે તે લોકો સુધી લઈ જવા માટે તમારા મૂળ વિચાર સાથે થોડુંક એડજસ્ટમેન્ટ કરવાનું આવતું હોય છે. સામાજિક સમરસતાની જ્યારે અમે વાતો કરતા હોઈએ ને, એ સામાજિક સમરસતા અમે ક્યારે અમલમાં લાવી શકીશું? સામાજિક સમરસતા લાવવા માટે બી તમારે સત્તા પર આવવું જ પડશે. પહેલાં મરઘી કે પહેલાં ઈંડું તેની ચર્ચા જેવું છે. હું ભારતીય છું, આ દેશ તો તમામ વતની બોલે એવું તમે ને હું બંને ઈચ્છીએ છીએ. તમામ કરી શકે એમ છે? હું મારા ભારત દેશને વફાદાર રહી શકું છે આપણે વિચારી શકે એમ છે? નથી થઈ શકતું. અને એ કરાવવા માટે તમારે બેઝિક હૃદયને દરેકને ધંધળવું પડશે. અને હૃદયને ક્યાંય ધંધળી શકશો? દરેક વ્યક્તિની અંદર ભારતીયતાની વાત આવે. હું જે કેમ કામ કરીશ અથવા તો મારું કોઈ પણ કૃત્ય મારા દેશને નુકસાન કરતું નહીં હશે, મારા પડોશીને નુકસાન કરતું નહીં હશે, મારા ભાઈને નુકસાન નહીં કરતું હોય તો જ હું એ કામ કરીશ. આવી વિચારધારા લઈને ને લઈને ચાલતી વ્યક્તિ જ હંમેશા જીવનમાં ટકી શકશે, અને તો જ તમને કોઈ શુદ્ધતા આવશે, અને શુદ્ધતા આવશે તો જ આ દેશ જે જૂના જમાનાની આપણે જે વાત કરતા હતા ને કે અમે અહીંયા દૂધ દહીંની નદી વહેવડાવવા માગીએ છીએ, એવી વિચારો સાથે લોકો આપણે આપણે સંમત થઈ શકશો. તમે જ્ઞાતિ પ્રથાથી દૂર રહીને પણ માનો કે સ્વાભાવિક છે, આપે પશ્ચિમ વિભાગની વાત કરી છે, તમને કહું છું કે પશ્ચિમ વિભાગની અંદર પોલિટિકલ એંગલ ચાલતો હોય છે, રાજકીય સમીકરણ ચાલતો હોય છે. તમે શાંત પાણી તળાવનું શાંત પાણી હોય, તમે એક પથ્થર નાખો એટલે વમળ પેદા થતો હોય છે. શું આ વમળ પેદા કરવાનો પ્રયત્ન થયો છે? પરંતુ એ વમળ શાંત થઈ ગઈ, એની મેળે શાંત થતો હોય છે. અને આપ જોશો કે આજે એ પ્રશ્ન કોઈ છે જ નહીં. જે લોકો આ કરતા હતા તે લોકો બી આ મારી સાથે જ છે, મારી સાથે ચર્ચામાં પણ રહે છે. મૂળ પ્રશ્ન શું છે? રાજકીય રીતે કોઈને ડિસ્ટર્બ કરવો હોય તો આ રીતે થઈ શકે છે અને કરી શકાય છે, પરંતુ તમે સ્થિર છો, તમે સાજા છો, અને મને ટિકિટ મળી જાય હું દુરાગ્રહ નથી રાખતો. હું દુરાગ્રહ રાખું કે હું સક્ષમ હોઉં તો મને મળવી જોઈએ. જ્યારે હું આવી વાતો કરતો હોઉં ને તો મારા કરતાં વધુ સક્ષમ માણસને મળે તો હંમેશા હું સ્વીકારીશ, અને તેના માટે કામ કરવા માટે હું તૈયાર છું. આ રીતની માનસિકતા જ્યારે દરેક વ્યક્તિ કેળવશે ને, પછી હું આ સમાજ જ એટલે મને મળવું જોઈએ,
અથવા તો દાખલે કે આના કરતાં સક્ષમ વધારે છું એવું પોતે માને, પણ લોકો નહીં સ્વીકારતા હોય, મતદારો સ્વીકારતા નહીં હોય, અધિકારીઓ નહીં સ્વીકારતા હોય, તેવી વ્યક્તિઓ પણ એમ જો મને કે હું સક્ષમ છું, તો પછી તો તેને માટે કોઈ રસ્તો જ નથી. અને આજે કળિયુગમાં તમે આના કરતાં વધારે તમે આશા પણ નહીં રાખી શકો, આ મારું સ્પષ્ટ મંતવ્ય છે. તો દર્શક મિત્રો, કિશોરભાઈની આ હતી કેટલીક સુંદર વાતો. કિશોરભાઈ, મતદાતાઓને સંદેશ. હું ફક્ત પશ્ચિમ વિભાગના મતદાતાઓને સંદેશ નહીં આપીશ, તમામ ગુજરાતના મતદાતાઓને સંદેશ આપીશ. આપ સૌ ભારતીય જનતા પાર્ટીના કમરનું નિશાન લઈને આવતો હોય, વિકાસના મુદ્દાને આધારિત નરેન્દ્રભાઈ જે રીતે ચાલી રહ્યા છે, ગુજરાતને વિશ્વના ફલક ઉપર ઉપસાવવું હોય, આ કમર સંપૂર્ણ ખીલે શરૂઆત થઈ છે. હું માનું છું કે આ 10-12 વર્ષના સમયમાં માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ અગાઉની સરકારે જે ખાડા પાડ્યા હતા, આ ખાડા પૂરવામાં સમય કર્યો છે. હજુ એની ઉપરનો પાક અને ફળ લેવાનું બાકી છે. વધુ એક વખત ભારતીય જનતા પાર્ટીને મત આપી સત્તા પર બેસાડો, આ મારી અપીલ છે અને આ દિલી લાગણી છે. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ચક્રવ્યૂહનો પ્રથમ ભાગ અહીં સમાપ્ત કરીએ છીએ. ધારાસભ્ય શ્રી કિશોરભાઈ વાકાવાલા સાથેનો. કિશોરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર સુરત ચેનલ સાથે વાતચીત કરવા માટે. દર્શક મિત્રો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને કેમેરામેન સામિર અલી સૈયદને રજા આપશો. નમસ્કાર.